સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો? પાછલા પીરિયડમાં આપણે વાંચન જોયું હતું. હવે તમારી ગુજરાતીની ગ્રાફેલકો 3 બુક છે, એમાંથી આપણે કાવ્ય એ ભાઈ એ આપણે ભણવાનું છે, કાવ્યનું પઠન કરવાનું છે. તો એના પહેલાં આપણે થોડા એના શબ્દ જોઈશું. વીરો, વીરો એટલે ઇંગ્લિશમાં આપણે બ્રધર કહીએ છીએ, ભાઈ. શીરો એક સ્વીટ છે, હલવા જેને આપણે કહીએ છીએ. ઘોડિયું એટલે છોટે બચ્ચે કહો હમ પાલને મેં ઝુલાતે હે ના, તો ગુજરાતીમાં એને ઘોડિયું કહેવાય, ક્રેડલ. લીલી એટલે ગ્રીન કલર. ગોદડી અ સ્મોલ ક્વિલ્ટ, ગોદડી એટલે અ સ્મોલ ક્વિલ્ટ. પોઢે એટલે સ્લીપ. ખસી એટલે રીમુ, અને હસી ગયો મતલબ લાભ. તો આ છે કાવ્યના કઠિન શબ્દ જે તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે કાવ્યનું પઠન કરશું. અહીંયા એક નાનકડું પાલના, દેખો યે એક ઝૂલા હૈ, પાલના જિસે બોલતે હૈ, ઉસમે એક બચ્ચા હૈ ઓર ઉસકી બહેન ઉસકો ઝૂલા રહી હૈ, ઓર પૂરા કાવ્ય મતલબ વો લોરી ગા રહી હૈ અપને ભૈયા કો સુલાને કે લિયે. દેખો, નાનો મારો વીરો, ખાવા જોઈએ શીરો, ઘોડિયામાં પોઢે, લીલી ગોદડી ઓઢે, ગોદડી ગઈ ખસી, ભાઈ લો ગયો હસી. વો લોરી ગા રહી હૈ અપને ભૈયા કો સુલાને કે લિયે, ઓર બોલ રહી હૈ કે ભાઈ નાનો છે, એને ખાવા શું જોઈએ છીએ, શીરો. ઘોડિયામાં પોઢે એટલે કે પાલનામાં એ સૂવે છે, અને આ સ્મોલ ક્વિલ્ટ લીલી ગોદડી એને ઓઢી છે, એ ગોદડી ખસી ગઈ અને એનો ભાઈ છે એ હસે છે. બધાને કાવ્ય સમજાણું હશે, બરાબર ને? ત્યાંથી મિત્રો, આપણે જે કાવ્ય આપણે હમણાં જે શીખ્યું એના ક્વેશ્ચન આન્સર પણ તમારે તમારી આ જ ટેક્સ્ટબુકમાં લખવાના છે, અને પેન્સિલથી લખવાના છે. જો તમારા પાસે ટેક્સ્ટબુક ન હોય તો અત્યારે જે પણ કોઈ સિંગલ લાઇનની બુક હોય એમાં તમે ક્વેશ્ચન અને આન્સર લખજો. સ્વાધ્યાય અ, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, ભાઈને શું ખાવા જોઈએ છે? તો ઉત્તર છે, ભાઈને શીરો ખાવા જોઈએ, ભાઈને શીરો ખાવા જોઈએ. પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર બે, ભાઈ ક્યાં સૂઈ જાય છે? તો ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે, ભાઈ ઘોડિયામાં સૂઈ જાય છે. પ્રશ્ન નંબર ત્રણ, ભાઈ કેવા રંગની ગોદડી ઓઢે છે? તો કેવા રંગની ઓઢે છે? ગ્રીન એટલે કે લીલા રંગની. તો લખવાનું, ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે, ભાઈ લીલા રંગની ગોદડી ઓઢે છે. પ્રશ્ન નંબર ચાર, ગોદડી ખસી જતાં કોણ હસ્યું? તો ઉત્તર છે, ગોદડી ખસી જતાં ભાઈ હસ્યો, ગોદડી ખસી જતાં ભાઈ હસ્યો. હવે પ્રશ્ન નંબર બે, આ સરખા ઉચ્ચારવાળા બે બે શબ્દો લખો. હિન્દી મેં જૈસે સમાન તુક લખતો હો ના, તો ભાઈ, તો અહીંયા ખાઈ અને કાઈ, ભાઈનો સમાન ઉચ્ચારવાળો અક્ષર છે ખાઈ અને કાઈ. પછી વીરો બીજો શબ્દ, તો શીરો અને તીરો, વીરો શીરો અને તીરો. ત્રીજો છે ઓઢે, પોઢે અને મોઢે, મોઢે એટલે મુંહ ઝબાની, હમ બોલતે ને હમકો યે બાત મુંહ ઝબાની યાદ હે, તો ઓઢે પોઢે અને મોઢે. પછી ચોથો શબ્દ છે હસી ખસી અને ફસી, હસી ખસી અને ફસી. એના પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક, મમ્મીના ભાઈ તે ખાલી જગ્યા એટલે કે મામા કે માસા,
मम्मी के जो भाई है तो उसको हम क्या बुलाते हैं? मामा। फिर दूसरा है पप्पा ना भाई ते फुआ के काका, तो आपने कहे छी पप्पा के जो भाई है हम उसको काका कह के बुलाते हैं ना, तो काका। फिर तीसरा मम्मी नी बहन ते खाली जगह, काउंस में आप्यू छे फोई अने मासी, तो मम्मी की जो बहन है वो हमारी मासी होती है, तो वहाँ लिखने का मासी। फिर चौथू पप्पा नी बहन, एमा काउंस में छे फोई के मासी, तो पप्पा की जो बहन है तो हम हिंदी में उसको बुआ बोलते हैं, बट गुजराती में फोई बोलाई, पप्पा नी बहन ते फोई, अने पप्पा ना पप्पा ते नाना के दादा, हाँ दादा, अने मम्मी ना पप्पा होय तो नाना, पर अहीं छे पप्पा ना पप्पा ते दादा। तो बच्चों ये जो आज हमने काव्य समझा है और अच्छे से पढ़ा है वो आप और एक बार पढ़ लेना और उसके क्वेश्चन आंसर अच्छे से लिख लेना। ओके, आओ जो विद्यार्थी मित्रों।